नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। कोरोना महामारी वच्चे आणंदना वडोद प्राथमिक आरोग्य केन्द्रनी सराहनीय कामगीरी सामे आवी छे। आरोग्य केन्द्र द्वारा एक दंपतीने नानकड़ी दवानी कीट अने घरे बैठा मार्गदर्शन पूरु पाडवामां आव्युं हतुं। आ दंपतीए मोघी मोघी सारवार विना ज कोरोनाने मात आप्यो छे। अपना देश में मफत मळती वस्तुनी कोईपण किंमत होती नथी। जो एम वस्तु चकाचक शोरूम के पछी अद्यतन हॉस्पिटल में उपलब्ध होय तो लोको तेनी पाछळ दौड़ा दौड़ी करता होय छे। पछी ए भले कोई चीज वस्तु होय के सारवार, हाल कोरोनानी महामारी चाली रही छे। सहेज तव के छींक आवे तो लोको शहेरनी मोटी मोटी हॉस्पिटलों तरफ दौड़धाम करता होय छे, पण पोताना गामनी के नजीकमां आवेला सरकारी आरोग्य केन्द्रनी मुलाकात लेता नथी। आ प्रेरणादायक समाचार जाणीने तमने पण कदाच सरकारी दवाखाना ऊपर विश्वास बेसी जशे। आणंदना वडोद गामे आवेल प्राथमिक आरोग्य केन्द्र द्वारा हालमां ज गाम तेमज आजूबाजूना विस्तारमां बीमार लोकोने एक नानकड़ी कीट आपवामां आवी हती। एक दंपतीनुं एवुं पण कहेवुं छे के कोरोना संक्रमित थयुं हतुं, जो के प्राथमिक आरोग्य केन्द्र द्वारा आपवामां आवेल नानकड़ी कीट अने सतत त्यांना स्टाफना मार्गदर्शनने कारणे आ दंपतीए कोरोनाने मात आपी छे। जो के आणंद जिल्लामां तमाम सरकारी दवाखानाओमां तबीबो स्टाफ पण एज लागणी अने भावनाओथी कोरोना संक्रमणथी नागरिकोने बचावा सफळ प्रयासो करी रह्या छे, परंतु लोकोने घर आंगणे मळती आ सारवार उपर विश्वास बेसतो ज नथी। जो के वडोदना दंपतीने दुःख समये सुखद अनुभव थयो त्यारे લોકોએ પણ માનવું જોઈએ કે આ સરકારી દવાખાનાઓમાં પણ શ્રેષ્ઠ સારવાર શક્ય છે। પૈસા નહીં, માત્ર જોઈએ છે થોડો વિશ્વાસ। નામ સુરેશકુમાર અંબાલાલ પટેલ, ગામ મોગર। મને તારીખ 6/3 ના રોજ મે ચેકઅપ કરાયું। મને શરદી, ઉધરસ, માથું અને બધું દુખાવો થઈ ગયેલો, એટલે મે ચેકઅપ કરાયું વડોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં। તો મને અમે બંને પોઝિટિવ આવ્યા હતા, અને પછી ત્યાંથી અમને આ કીટ આપવામાં આવી અને નીચે સલાહ સૂચન પણ કરવામાં આવી લખેલી છે, એ પ્રમાણે અમે કીટનો ઉપયોગ કર્યો, જેથી અમને 14 દિવસની અંદર બહુ કમ્પ્લીટ સરસ થઈ ગયું છે અને અમે બંનેને કમ્પ્લીટ થઈ ગયું છે। અને ભાઈ નરેન્દ્રભાઈ અવારનવાર દરરોજ અમારી મુલાકાતે આવતા હતા અને અમારું એ ગરમી હીટિંગ માપતા હતા અને ઓક્સિજન પણ માપતા હતા, એટલે એની સેવા પણ રેગ્યુલર છે। અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સાહેબે પણ અમારી 2-3 વાર મુલાકાત અમારા ઘરે આવીને કરી હતી અને અત્યારે અમે બહુ ખૂબ જ સરસ થઈ ગયા છીએ, એટલે અમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું ડૉક્ટર ઝુબેર ઠાકોર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડોદના મેડિકલ ઓફિસર। હમણાં ચાલતો કોરોનાના સંક્રમણના લીધે અમારા PHC ઉપર પણ ઘણા કોરોના પોઝિટિવ પેશન્ટો આવતા હોય છે, જેઓને અમે એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિકના સમન્વયવાળી સારી એક દવાની કીટ બનાવેલી છે, જે અમે દરેક પોઝિટિવ પેશન્ટને જે માઇલ્ડ અને મોડરેટ ફેઝમાં છે, જેમનું ઓક્સિજન લેવલ 94 ક્યાં તો એનાથી વધારે છે, એ લોકોને આ રીતની દવા આપી અને અમે એમને આ કીટ આપીએ છીએ અને એમને હોમ ક્વોરન્ટાઇનની સલાહ આપીએ છીએ। આવા બધા બહુ પોઝિટિવ પેશન્ટ છે જે માઇલ્ડ ટુ મોડરેટ હતા, જેઓને આ દવા લીધા પછી બહુ સારો અનુભવ થયેલો છે અને એ લોકો કોરોના મુક્ત થયા છે। અને અમારા ફિલ્ડ વર્કરો ઘરે ઘરે જઈને જે કોરોના પોઝિટિવ પેશન્ટો હોય છે એમને રોજ સવાર સાંજ એમનું ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર બંને ચેક કરતા હોય છે। કોરોના ગ્રસ્ત પેશન્ટો માટેની એક ખાસ સલાહ એવી છે કે મેજોરિટી પેશન્ટો જે માઇલ્ડ ટુ મોડરેટ ફેઝમાં હોય છે, જેમનું 94 કે તેના કરતાં વધારે ઓક્સિજન લેવલ હોય છે, તેમણે કોઈએ ગભરાવવાની જરૂર નથી। તે ઘરે રહીને હોમ ક્વોરન્ટાઇન રહી અને સારી દવા લઈ અને કોરોના મુક્ત થઈ શકે છે, કોઈ ગભરાવવાની જરૂર નથી। તેઓએ અમુક કાળજી લેવાની જરૂર છે, જેવી કે દિવસમાં 2-3 વાર ગરમ પાણીનો નાસ લેવો, જ્યારે પણ તમે આરામ કરો બપોરે કે રાત્રે સુઓ ત્યારે પેટ યા તો છાતીનો ભાગ છે નીચેની બાજુ હોય પ્રોન પોઝિશનમાં તે રીતે સૂવું, જેનાથી ફેફસાનો ભાગ બહારની સાઈડ થોડો આવશે, જેનાથી ઓક્સિજન ફેફસાને વધારે પ્રમાણમાં મળશે, જેનાથી તમને આ કોરોનાની અંદર ઓક્સિજન લેવલ જે ઘટે છે એનો ઘટાડો નહીં થાય।
तदुपरांत कोरोना की वेक्सिन्स ए लेवी खूब अगत्यनी छे। अमे अपील करीए छे के कोरोना की वेक्सिन्स बधाए लेवी। खाली कोरोना की वेक्सिन्स ज एवी छे के जे कोरोना ना मृत्यु थी बचावी सके छे।